સમાચારોમાં આગળ વધીએ. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે, ત્યારે માવઠાના બારને પગલે ટામેટાની ખેતીમાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો. માવઠાના કારણે ટામેટાના પાકનો યોગ્ય વિકાસ ન થઈ શક્યો. બજારમાં યોગ્ય કિંમત ન મળતા ખેડૂતોને હવે ટામેટા ઢોરને ખવડાવી દેવાનો વારો આવ્યો છે. ત્યારે આવો સાંભળીએ શું કહી રહ્યા છે ખેડૂતો. છોટાઉદેપુર જિલ્લાનો આ એક ચલામડી અને આસપાસના જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર માવઠા પટ્ટીનો જે માર હવે જે ખેડૂત સહન કરી રહ્યા છે, શું હાલત છે આ ખેડૂતોની, આપણે આ જ વિસ્તારના ખેડૂતો સાથે વાત કરીશું. હાલ જે તમારા ખેતરની અંદર જે વાવણી કરી હતી ટામેટાની, શું પરિસ્થિતિ તમારા ખેતરની થઈ છે? ટામેટા અમે ચાલુ સાલ ચોમાસામાં બરાબર મહેનત કરી પછી છેલ્લે જે માવઠું થયું એ માવઠાની અંદર અમારો પાક બિલકુલ બગડી ગયો. અને ત્યાર પછી બી અમે મહેનત કરીને તૈયાર કર્યો, પણ અત્યારે હાલ એવા છે કે ટામેટાનો ભાવ નથી, 6-7 રૂપિયા ભાવ મળે છે અને નાના નાના ટામેટા પાકી જાય છે, એટલે એ પાકેલા ટામેટા કોઈ વેપારી લેવા આવતા નથી, એટલે અમારે અહીંયા ઢોરોને ખવડાવવા પડે છે. પોતાનો મહામૂલો પાક હવે એ ઢોરોને ખવડાવી રહ્યા છે. આ પરિસ્થિતિને લઈને બીજા એક જે ખેડૂત છે તેમને કહીશું કે શું હાલની પરિસ્થિતિ કહેવાય ખેડૂતની. જે આ માવઠું જે થયું ને, એ માવઠું થયા પછી આખી ટામેટાની ક્વોલિટી બગડી ગઈ. ખેડૂતોએ એટલી બધી મહેનત કરેલી, જબરજસ્ત ખાતર પાણી કરીને માલ એટલો મસ્ત તૈયાર કરેલો અને એ માવઠાને લીધે બધું ડિસ્ટર્બ થઈ ગયું અને માલની ક્વોલિટી એકદમ વીક પડી ગઈ. ફાટી ગયેલા ટામેટા, ઝીણું થઈ ગયું, એટલે કોઈ વેપારી લેવા તૈયાર નથી. એટલે આજની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખેડૂત પૂરેપૂરો કંગાલ થઈ ગયો કહેવાય. ખરેખર ખેડૂત કંગાલ થઈ ગયો છે. આમ તો જોવા જઈએ તો ગૃહિણીના જો ભાવ વધારો હોય તો ગાલ લાલ થઈ જાય છે. હાલ પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે ખેડૂત હવે લાલ થઈ ગયો છે. શું કહેશો આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, શું કહેશો ખેડૂતને આર્થિક પરિસ્થિતિ કેવી કહેવાય? મારે એટલી વિનંતી કે જે આ સરકાર છે કે તંત્રને મારે એવું કહેવાનું કે સરકાર ખેડૂત તરફથી કંઈ સહાય આપે, કંઈ ખેડૂતને મદદ કરે, નહીં તો આ ખેડૂતને દેવાના ડુંગર તરે દબાઈ ગયેલો છે. હવે કોપ લોનો લીધેલી હોય, પછી દવાના ખર્ચા હોય, માંડ માંડ અતિશય વરસાદ, કમોસમી વરસાદ, એને લીધે આ ખરાબ પોઝિશન આવી ગઈ છે. અત્યારે ટામેટા નીકળવાની તૈયારી થઈ છે, તો અત્યારે ટામેટા લેવા ખરીદી કરવા કોઈ નહીં આવતા. ટામેટાને ભેંસોને ટામેટા ખવડાવવા પડે છે, તો હવે ખેડૂત ક્યાં જશે? એટલે તંત્ર જાગૃત થાય એટલી મારી વિનંતી છે.